सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशोक्षियुगल कृपापारा सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ન્યૂજર્સીના સિંહાસનમાં બિરાજમાન સર્વ ઉતારિષ્ટ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનાયન મંદિર લોયાધામ મેકનના સિંહાસનની અંદર બિરાજમાન સર્વાવતારી ઘનશ્યામ મહારાજ તેમજ આજે મેકન મંદિરની અંદર ઉપસ્થિત તમામ ભક્તો તેમજ ઓનલાઈન કથા સાંભળી રહેલા કંટકી વેસ્ટ વર્જિનિયા ડેલાવર તમામ સ્ટેટો ઇલિનોયસ આદિક તમામ સ્ટેટોના બધાય વાલા ભક્તોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો દર રવિવારે આપણે સાંજે સાડા પાંચ વાગ્યાથી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના ભગવાન શ્રીહરિ પાસે માંગેલા વરદાનો એ વરદાનોને ઉપલક્ષની અંદર એ વરદાનોને સાંભળીને આપણા જીવની અંદર રહેલી કસરો આપણે ટાળવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ વરતાલમાં ભગવાન સ્વામિનારાયણ પાસે નૃત્ય કરીને રાજી કરીને જે મહારાજને પાસે વરદાનો માગ્યા છે એમાંનું આપણે છેલ્લું વરદાન ગઈ સભાની અંદર સાંભળ્યું હતું કે સંત સેવકો રહે નિત નિતભાવા મુક્તાનંદ સ્વામીએ મહારાજ પાસે એવું માગેલું હતું કે હે મહારાજ મને સદાય સાધુની સેવા કરવામાં નિત્ય ભાવ રહે સંતો એક બે કે ત્રણ દિવસ આવતા હોય ચાર દિવસ આવતા હોય અઠવાડિયું રોકાવાના હોય ત્યારે ભાવ સર્વને રહે પણ જ્યારે ભગવાનના સાધુ નિરંતર રહે ભગવાનના સંતો નિરંતર આપણી પાસે ને પાસે રહે અને આપણે નિત્ય એની સેવા કરવાની હોય એને ક્યાંક લઈ જવાના હોય એનો કાંઈક દવાના ખર્ચા હોય એને કંઈક જમાડવાના હોય એને રહેવાની કોઈ વ્યવસ્થાઓ કરવાની હોય ત્યારે રોજની શ્રદ્ધા કોઈક જ ભક્તને રહેતી હોય છે થોડાક સમય માટે શ્રદ્ધા દરેકને થાય છે પણ લાંબા સમય સુધી શ્રદ્ધા શુદ્ધ મુમુક્ષુ સિવાય બીજાને રહેતી નથી આ ભગત બરાબર છે બધું સેટિંગ બધાને શ્રદ્ધા રહેતી નથી માટે વાલા ભક્તો આપણે બધાએ આ જે મુક્તાનંદ સ્વામીએ વરદાનો માગ્યા છે એ વરદાનોને સાંભળીને એ વરદાનોને સમજીને આપણા જીવનની અંદર રહેલી કસરોને ટાળવાની છે મુક્તાનંદ સ્વામીના જે છેલ્લા માગેલા વરદાન છે એને હું એક વખત ગાઉં છું એ સે સંત હરિજન જે હાકો સંગાર હે તે संत सेव को रहे नित बा संत सेवा को रहे नित बा निज देह को रहे अभावा निज देह को रहे अभावा संत सेव को रहे नित भावा हे प्रभु ભગવાનના સાધુની સેવાની અંદર મારું મન સદાયને માટે આતુર રે સદાય મને ભાવ રે ભગવાનના સાધુથી મને ક્યારેય થાક ન લાગે ભગવાનના સંતની સેવા કરવામાં મારું મન ક્યારેય પાછું ન પડે હે પ્રભુ તમે એવું મને વરદાન આપો ત્યાર પછી સદગુરુ મુક્તાનંદ સ્વામી બારમું વરદાન માગે છે નિજ દેહ કો રહે અભાવા સૌથી કઠન સૌથી નિજ દેહ કો આ જીવને આ જગતની અંદર તમામ જગ્યાએ ભાવ અને અભાવ હશે આ જીવને સત્સંગની અંદર સંતો ભક્તોમાં ભાવ અને અભાવ હશે ભાવ પણ પણ હશે હશે અભાવ આ સત્સંગની અંદર જે સાનુકૂળ ભક્તો આપણને રહેતા હશે જે સાનુકૂળ થઈને સંતો રહેતા હશે ત્યાં આપણને ભાવ હશે જ્યાં પ્રતિકૂળતા આપણી હશે જ્યાં આપણું ધાર્યું નહી થાતું હોય જ્યાં આપણા અહમનું પોષણ નહીં મળતું હોય એવા ભગવાનના સંતો ભક્તોના આપણને અભાવ પણ હશે પણ એક જાને રચના કો ભગવાનનો મોહ કો ભગવાનનું મૂકેલું એક અંધારું કો જીવને ફસાવા માટેની ભગવાનની માયાજાળ કો જે કોઈ પણ આ પૃથ્વી પરના અબોજો જીવોમાં ના થોડાક આત્માઓ એવા છે કે જેને સત્સંગનો યોગ છે એ પછી પરોક્ષના યોગમાં હોય કે પછી પ્રત્યક્ષ આપણા સત્સંગમાં હોય પણ એવા થોડાક છે એવા જે થોડાક ભગવાનના ભક્તો છે કે ભગવાનના સંતો છે કે જેને ભગવાનને વિશે આવું હેત છે ભગવાનને વિશે આવું હેત છે ભગવાનને વિશે હેત છે જેને સત્સંગને વિશે રુચિ છે એવા જે ભગવાનના સંતો ભક્તો છે એની અંદર પણ જેટલા છે લાખોની સંખ્યામાં હોય તેવા લાખો એ લાખમાંથી હજારોની સંખ્યામાં પણ નહીં પણ એક બે ને ત્રણની ગણતરીમાં થાય એટલા જ ભક્તો એવા હોય કે જેને પોતાના દેહનો અભાવ હોય આ વરદાન સ્વામીને કેમ માગવું પડ્યું ક્યારેય પણ ગટર આગળ કોઈ વ્યક્તિને ગટરનો અભાવ નથી કરવો પડતો વિષ્ટાના ઢગલા પડ્યા હોય ત્યાં વ્યક્તિને એવું ન માંગવું પડે કે આ વિષ્ટાના ઢગલાનો મને અભાવ થાય જે વસ્તુ નથી ભાવતી એવી વસ્તુ થાળીમાં પીરસાઈ હોય તો કોઈ વ્યક્તિને એવું ન માગવું પડે કે મને આનો અભાવ થાય જે આપણને પ્રતિકૂળ વ્યક્તિ છે એની બાજુમાં આપણે બેસવાનું થાય તો એવું ન માગવું પડે કે મને આનો અભાવ થાય આપણે દુર્ગંધ આપણને ગમતી નથી ગટરના પાણી આપણને ગમતા નથી વિષ્ટાના ઢગલાઓ આપણને ગમતા નથી ચીડ થાય છે ત્યાંથી આપણે પાછા ખસીએ છીએ મુક્તાનંદ સ્વામી એમ કે છે યહ દેહ કો રહે અભાવ દેહનો મને સદાય માટે અભાવ રહે આ દેહને વિશે આ જીવે જન્મો જન્મથી ભાવ જ કર્યો છે ભાવ જ કર્યો છે ક્યારેય પણ આ દેહનો અભાવ આ જીવને આવતો જ નથી અભાવિકો ઉપનિષદની અંદર બહુ સરસ ઋષિમુનિએ મુનિએ આપણા આર ઋષિ જે શ્લોકોની રચના કરી સ્વદેહા સૂચિ ગંધે ન ન વિરજેતી હપુમાન વિરાગ કારણમ તસ્ય કિમ અન્ય સ્વદેહે પોતાના દેહના દુર્ગંધથી જેને વૈરાગ્ય ન થાય વિરાગ કારણમ તસ્ય એને બીજું વૈરાગ્યનું કારણ શું બતાવું આ દેહની અંદર કયો ભાગ એવો છે કે જે ભાગ આપણને સુખદાયી થાય એક વિપરીત ભાવના આપણે વિશે જન્મી ચૂકી છે કે આ તે હું છું ભગવાનનો ભક્ત છે એને દેહનો ભલે સંપૂર્ણ અભાવ ન થયો હોય પણ એટલું અનુસંધાન તો ચોક્કસ હોય કે આ દેહ છે એ ગટરની કોથળી છે આ દેહથી ભગવાન ભજાય એટલું જ આ દેહનો ફાયદો છે નહીં તો આ દેહ દ્વારા બીજું કોઈ કાર્ય કરવાનું નથી આ દેહના રૂપે કરીને હું રૂપવાન નથી અને આ દેહની અંદર કુરુપ જો કંઈ હોય તો હું કુરુપવાન નથી આ દેહ જો સુખી હોય તો હું સુખી નથી આ દેહ જો દુઃખી હોય તો હું દુઃખી નથી મારું સુખ અને દુઃખ કંઈક જુદું છે મારું રૂપ અને કુરુપ કઈક જુદું છે આવું જે અનુસંધાન એ દેહથી અલગ રહ્યો કહેવાય શ્રીજી મહારાજ પણ ગરડા પ્રથમના ચૌદમાં વચનો કહે છે કે દેહના રૂપને જે મિથ્યા જાણે અને પોતાના રૂપને આત્મા એમ સત્ય જાણે એ જ ભગવાનનો એકાંતિક ભક્ત છે શ્રીજી મહારાજે વચના ઠેર ઠેર આ વાત કરી છે આ દેહને પોતાનું રૂપ માનવું નહીં આ દેહને પોતાનું રૂપ માનવું નહીં અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં જ્યાં સુધી આ દેહ છે એ પોતાનું રૂપ મનાશે ત્યાં સુધી એમાં ભાવ થશે જ્યાં સુધી ભાવ થશે ત્યાં સુધી દેહની અંદર હું સ્ત્રી છું ને પુરુષ છું એમ મનાશે જ્યાં સુધી સ્ત્રી છું ને પુરુષ છે એમ મનાશે ત્યાં સુધી દેહાભિમાન ક્યારેય નહીં ટળે ત્યાં સુધી સ્ત્રીને પુરુષની પુરુષને સ્ત્રીની અપેક્ષાઓ રહેશે અને જ્યાં સુધી આ દેહમાં પોતાની માનીનતા મનાશે કે આ દેહ તે હું છું આ પુરુષનો દેહ તે હું સ્ત્રીનો દેહ તે હું એટલે દેહભાવ એ અનેક સમસ્યાઓને જન્મ આપશે આખું જગત સમસ્યાઓથી ભરેલું છે આખું જગત પ્રશ્નોથી ભરેલું છે આખું જગત વિટંબનાઓથી ભરેલું છે પણ એ વિટંબનાઓ ઊભું થવાનું જો કોઈ કારણ હોય તો આપણો આ દેહ છે એ છે દેહ છે આપણું જીવન છે એના કારણે વિટંબનાઓ સાથે આપણે લડવું પડે છે એ પ્રશ્નો સાથે આપણે ઝઝમવું પડે છે અને આ જીવનની અંદર પણ એ જે સમસ્યાઓ છે સમસ્યાઓનું જો મૂળ કોઈ કારણ હોય તો આ દેહને વિશે આપણને પોતાપણાની માનતા કેટલી મોટી મૂર્ખામી આપણી હોય કે જે આપણે છીએ જ નહીં એને આપણે સંપૂર્ણ માની લીધું કે આ હું જ છું આ દેહ દ્વારા ભજન ભક્તિ ને કથા વાર્તા કીર્તન રૂપી આપણે કામ લેવાનું છે માટે એને સાચવવો પડે એને પેટ્રોલ એટલે કે જમવાનું આપવું પડે એને ઊંઘ જતન કરવું કરવું પડે પણ આ દેહને એટલો બધો તો ન સાચવવા લાગીએ કે આ દેહ જ આપણને લાગે આપણને દેહરૂપ થઈ જઈએ સ્ત્રીનો દેહ હોય સ્ત્રી રૂપ થઈ જાય પુરુષનો દેહ હોય પુરુષ રૂપ થઈ જાય અને આપણે પુરુષોત્તમ નારાયણના આદેશને ભૂલી જઈએ નિજાત માનમ બ્રહ્મરૂપમ દેહત્રલક્ષણમ

અક્ષરધામના મુક્તોની પંક્તિની અંદર બેઠેલો એક અક્ષર મુક્ત છું આ પૃથ્વી ઉપર મહારાજે મને રાખ્યો છે મારે રહેવાનું છે પણ મારી અક્ષરધામના મુક્તોના ભાવને ક્યારેય નથી ભૂલવાનો અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય એ જ્યારે અમેરિકાની પ્રેસિડેન્ટની સીટ ઉપર બેઠો હોય ત્યારે એને અનુસંધાન હોય કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ છું એ ભલે પોતાના વ્હાઈટ હાઉસમાં પોતાના પત્ની અને ભલે છોકરાઓ અને એની પત્ની સાથે પતિ અને બાપ જેવા થઈ જશે એ અમેરિકાના પ્રેસિડેન્ટ જેવો રૂઆબ ત્યાં નહીં રાખે છતાંય પણ એને અનુસંધાન સતત રહેશે કે અમેરિકાનો પ્રેસિડેન્ટ હું છું સતત રહેશે પોતાના સ્ત્રી અને છોકરા સાથે એ પતિનો અને પિતાનો સંબંધ નિભાવે છે પતિ અને પિતા તરીકેનું પાત્ર કેવું હોય એ પાત્રમાં રહીને એની સાથેનું પાત્ર ભજવે છે પણ એના મગજની અંદર એક દોરો સતત ચાલ્યો જાય છે કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ છું હું આ નગરનો રાજા છું આટલી સત્તા મારી પાસે છે એ દોરો એના મગજમાં સતત ચાલ્યો જાય છે એમ ભગવાનનો ભક્તા દેહે કરીને આ પૃથ્વી ઉપર એને ધંધા બિઝનેસ કરવા પડે તો કરે એને નોકરી કરવી પડે તો કરે એને મકાનો લેવા પડે તો લે એને ગાડીઓ લાવવી પડે તો લાવે એને છોકરાઓને બનાવીને મોટા કરીને પરનાવા પડે તો ભલે પરનાવે પણ એક વસ્તુ યાદ રાખવી અક્ષર ધામના જે મુક્તો છે એ જ પંક્તિમાંનો એક મુક્ત હું છું અને એ મુક્તોની પંક્તિનો જે ભાવ છે ક્યારેય ના ભૂલાય એ પછી લગ્ન પ્રસંગ કરતો હોય તોય ભલે જન્મ પ્રસંગ હોય તોય ભલે મૃત્યુ પ્રસંગ હોય તોય ભલે કરોડો રૂપિયા એને મળે તોય ભલે અને કદાચ ઝૂંપડામાં રહેવાનું થઈ જાય અને ભીખ માગીને રોટલો ખાવાનું થાય તોય ભલે મારું મારી જાત તો બ્રહ્મ મારી જાત છે અક્ષર મારી જાત છે આત્મા મારી જાત છે પુરુષોત્તમ મારા ધણી છે અને અક્ષરધામના મુક્તો છે મારા મિત્ર છે એ મારા ભાઈ છે એ મારા સખા છે એ અક્ષરધામના મુક્તોની ભેગા બેઠેલો એ જ આત્મા એ જ અક્ષર એ જ મુક્ત હું છું દેહ નો અભાવ કદાચ ન થઈ શકે દેહને એની જોડ થી કામ લેવા માટે સાચવો એ ભાવ નથી ભાવ નથી અંગ્રેજો આપણા દેશમાં કેદીઓને કેદ કરી અને એને જમવાનું બધુંય પૂરું પાડતા પણ એની પાસે પછી કામ ખૂબ કાળી મજૂરી કરાવતા ખૂબ કાળી મજૂરી કરાવતા એને જમવાનું આપતા આ કાળિયાઓ પાસે આજથી વર્ષો પહેલા અંગ્રેજો જ્યારે એમને ગુલામ તરીકે રાખતા અને ત્યારે ગુલામ તરીકે રાખતા ત્યારે એને જમવાનું અને ખાવાનું બધું આપતા ભલે લુખું સુખું બ્રેડના ટુકડા આપતા માંસના લોચા આપતા પણ એને ખવડાવતા પણ એ ભાવથી ખવડાવતા એને એમ હતું કે આવા અમારું વજન ઉપાડવા વાળા આવા કામ કરવા વાળા જીવશે તો અમારા કામ થશે માટે એને બ્રેડના ટુકડા ખવડાવતા પણ એના હૃદયમાં કોઈ ભાવ નહોતો એમાં શરીર દ્વારા પુરુષોત્તમ નારાયણને રાજી કરવાના છે આ શરીર દ્વારા ભજન ભક્તિ કરીને સેવા કરીને સંતો ભક્તો માટે ઘસાય જઈને ભગવાન શ્રી રાજીપો મેળવવાનો છે એટલું જ આ ભૂંડા શરીરનું સારામાં સારું કાર્ય છે સારામાં સારું કાર્ય નહીં તો આ શરીરની અંદર સંસ્કૃત થયેલું શ્રીમદ સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી કહે છે સુસંસ્કૃત સંસ્કૃત થયેલું અન્ન આ શરીરના યોગમાં આવે છે તો છ થી આઠ કલાકની અંદર એની વિષ્ઠા થઈ જાય છે એવા એવા શરીર શરીર પાસે પાસે આપણે શું રાખીએ જે એવી રાખે છે છ કલાક સારામાં સારું સુક સંસ્કૃત થયેલું અનાજ સંસ્કૃત થયેલું અનાજ કહેતા સારામાં સારું મિષ્ટાન સારામાં સારા ફરસાણ સારામાં સારા શાક આવું સારામાં સારું સંસ્કૃત થયેલું સંસ્કૃત એટલે સારું થયેલું અન્ન એ જો આ શરીરના યોગમાં આવે તો છ થી આઠ કલાકની અંદર એ દેખ્યું ના દેખાયા જેવું થઈ જાય છે આવું શરીર છે માટે શરીરનો જેટલો અભાવ જેટલો અભાવ જેટલો અભાવ શરીરનો અભાવ અને આત્માનો ભાવ શરીરનો અભાવ અને અક્ષરનો ભાવ દેહનો અભાવ અને અક્ષરના મુક્તોની પંક્તિનો ભાવ આપણને બહુ મહાન બનાવે છે

એટલું બોલવાની અંદર પણ બહુ મોટો ભાવ છે એટલે મંત્ર વિનાનો કોઈ અક્ષર નથી ઔષધ વિના નું કોઈ મૂળ નથી આ પૃથ્વીમાં જેટલા મૂળ છે એ તમામ મૂળનો કોઈ ને કોઈ રીતે ઔષધ તરીકે ઉપયોગ થાય છે પણ આપણને એની ખબર નથી કોઈ પણ પુરુષ અયોગ્ય નથી સત્સંગમાં હોય અને ભગવાન ભજતો હોય એ પુરુષ તો અયોગ્ય હોય જ નહીં કોઈ પણ પુરુષ અયોગ્ય નથી પણ એની યોજના કરવા વાળો ચોક્કસ દુર્લભ છે ચોક્કસ દુર્લભ છે મનુષ્યનું શરીર આપણને મળ્યું છે એનો અભાવ કરવો એટલે શું અહીં સ્વામીએ જે માગ્યું છે દેહ રહે પોતાના દેહનો અભાવ બીજાના દેહનો અભાવ રે એમ ન કીધું પોતાના દેહનો અભાવ રે નહી તો ભગવાનના મોટા પુરુષો બીમાર થાય ભગવાનના કોઈ ભક્ત ક્યારેક બીમાર થયા હોય તો કે દેહનો અભાવ રાખો એટલે અહીં આગળ વિચારીને શબ્દ મુક્તાનંદ સ્વામીએ વરદાન માગ્યું છે નીજ દેહકો રહે અભાવવા આ જીવને બીજાના દેહનો અભાવ આવે બીજાના દેહમાંથી કંઈક ગંધ આવતી હોય તો તરત ના કાળો રૂમાલ દેન ને પાણ જગ્યાએ એને વાગોડે બીજાને કંઈક શરદી કે ખાંસી થઈ ગયો હોય કફના ગડાં થઈ ગયા હોય તો એને એને એ જોઈને કંટાળો આવે એને એ જોઈ અને ચિત્રી ચડે પણ પોતાના દેહની અંદર હાડકા માંસ રુધિર થૂક લીટ લોહી આવો બધો ખરાબ જ માલ પોતાના શરીરમાં ભર્યો છે પણ આ જીવને ક્યારેય પણ પોતાના શરીરનો અભાવ નથી આવતો માટે વાલા ભક્તો આપણે બધાક્ષુ છીએ મોક્ષના માર્ગે ચાલેલા છીએ ભગવાનને રાજી કરવા માટે આ જે શરીર છે શરીરના અભાવ તરફ આગળ વધીએ અને ભગવાનની ભક્તિ કરીને આત્માના ભાવ તરફ આગળ વધીએ આપણને ભગવાને આ શરીર આપ્યું છે ગુણાદિતાનંદ સ્વામી કે પતરાવડાની અંદર પતરાવડાની અંદર લાડવા જમી લેવા પતરાડું તો એકદી ફેંકી દેવાનું જ છે એકદી ફેંકવાનું જ છે પણ જો ભગવાન ભજ્યા હોઈશું આ દેહને ખોટો કરેલો હશે તો ભગવાન આપણી પર બહુ રાજી થશે દેહ ભાવ જેમાં છે ને એને એટલા બધા પ્રશ્નો છે ને એટલા બધા પ્રોબ્લેમ છે કે ના પૂછો વાત અને જેમાં દેહ ભાવ જ નથી જેને અક્ષર ભાવ સદાઈને માટે રહે છે એને અનંત અનંત પ્રશ્નોનું સોલ્યુશન છે સોલ્યુશન છે પૂર્વેના ભક્તોએ ભગવાનને રાજી કરવા માટે કેવા તપ કર્યા છે દેહનો ભાવ ના એટલે દેહનો ભાવ ના એટલે શું કરવું દેહને બાળી નાખો કેમ બોલ્યા કરીએ કે બસ આ તો આ તો મળમૂત્રને વિષ્ટાની ભરેલી કોથળી છે તો શું દેહનો અભાવ થઈ ગયો દેહનો એને અભાવ થઈ ગયો ના એનું સ્વરૂપ જેવું છે એવું જાણવું એના પ્રત્યેના અહોભાવને ટાળવું એ સાચું એના પ્રત્યેનો જે અહોભાવ આપણને દેહ પ્રત્યેનો થઈ ગયો છે એને ટાળવું એ સાચું આત્મભાવ છે એ સાચો આત્મભાવ છે એકલા દેહના પોષણ માટે જે જીવે છે એ તો બહુ મોટી થાપ ખાય છે પોતાના જીવનમાં બહુ મોટી થાપ ખાય છે આ મનુષ્ય જન્મથી પુરુષોત્તમને રાજી કરવાના છે સંતો ઘણી વખત દ્રષ્ટાંત આપે છે કે એક કુંભાર હતો એને ત્યાં સાત ખોટનો એક ગધેડો હતો સાત ખોટનો એક ગધેડો અને પાછો એવો સાત ખોટનો એક દીકરો હતો કુંભારને ત્યાં કુંભારને ત્યાં લગ્ન આવ્યા કુંભાર રાજાનું કામકાજ કરવાવાળો હતો એટલે કુંભારે રાજાજીને જઈને કીધું કે મારા દીકરાના લગ્ન આવે છે તો મને એવી ઈચ્છા છે કે તમે મને તમારો હાથી અને હાથી ઉપર મૂકેલી સોનાની અંબાડી આપો જ્યારે આ કુંભારે જઈને રાજાને આવી વિનંતી કરી છે તે રાજાએ એવું કીધું છે કે ભાઈ સાંભળ તું એમ કે છે કે તારા દીકરાનું લગ્ન છે અને તારે હાથી ને હાથીની અંબાડી જોઈએ છે તો અત્યારે મહાવત નથી માટે હાથી તો મહાવત વિના ન ચાલે એટલે મારાથી તને હાથી કે અંબાડી આપી નહીં શકાય ત્યારે પેલો કુંભાર કે છે મને તમે ખાલી સોનાની અંબાડી આપી દો મારે હાથીની નથી જરૂર ત્યારે રાજા કે છે ભાઈ સોનાની અંબાડીને તું કરે શું હાથી વિના ત્યારે ઓલો કુંભાર કે છે મારો ધોળો ગધેડો છે ને એ ગધેડાની પીઠ ઉપર હું સોનાની અંબાડી મૂકીશ ને એમાં મારા છોકરાનું ફૂલેકું કાઢીશ ત્યારે રાજા કે તને શરમ નથી આવતી હાથીની અંબાડી તું ગધેડા ઉપર મૂકીશ ગધેડા ઉપર મૂકીશ મૂરખ છો રાજાએ કુંભારને ખાલી હાથે કાઢી મૂક્યો કારણ એ છે કે જેને સોનાની અંબાડી સાણી ઉપર મૂકી શકાય એનું પણ ભાન નથી એને સોનાની અંબાડી દેવી શા માટે એમ વાલા ભક્તો આપણને આ સોનાની અંબાડી જેવો સત્સંગ મળ્યો છે સત્સંગ મળ્યો છે અને આ શરીર છે એ શરીર દ્વારા એ સોનાની અંબાડીમાં મહારાજને લઈને ફરવાનું છે મહારાજને લઈને ફરવાનું છે એ સોનાની અંબાડી આ મનુષ્ય શરીર ઉપર ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે આ દેહને દેહને પોતાનું સ્વરૂપ નહીં માની અસરધામના મુક્તોનું જે સ્વરૂપ છે એને પોતાનું માનતા થઈશું ત્યારે ઓટોમેટિક ઓટોમેટિક ભગવાન આપણી પર બહુ રાજી થશે માટે આ દેહનો અભાવ દેહનો અભાવ આપણે ત્યાં તમે જોવો જે જે ભગવાનના સંતો ભક્તો થયા

કે સુરા બાપુ હતા એને ખાવા બહુ જોઈતું ના જોતું પણ સુરા બાપુને જે મારા જે તપ કરાવ્યું છે ને અને ત્યારે સુરા ખાચરે જે તપ કર્યું છે ને એ ગજબનું તપ કર્યું છે એક મહિના સુધી દરબારોને આરે ફેરવ્યા તાં ખોરી જુવાર ખોરી ઝાર ખવડાવી છે તેથી બાપુએ ખોરી ઝાર ખાધી છે સત્યાવીસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રતને પાડે જે દેહને પોતાનું રૂપ માને પાડી શકતો હશે છવ્વીસ વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા લઈ લે સાંખ્યોગ વર્તમાન પાડવા છે એવું કદાવરને ઊંચું શરીર જેની મૂછો ઉપર લીંબુ લટકે મૂછો અને દરબાર ખાચર અને એવો ભગત એવો નિયમ લઈ લે મારે આથી સાંખ્યોગ વર્તમાન પાડવા એ દેહનું રૂપ પોતાનું માનતો હોય તો પાડી શકે ખરો વાતસુર ખાચર વાતસુર ખાચરના દરબારમાં જાય છે ને વાતસુર ખાચર જ્યારે જસદનનો એક વેશ્યાને રાત્રે મોકલે છે ત્યારે વેશ્યાના ગળા ઉપર

આપણને તો વાત વાતમાં પ્રશ્ન થઈ જાય કે આને મને આમ કેમ કીધું મને આમ કેમ કીધું એની પાછળનું કારણ આને મને એમ કેમ કીધું એની પાછળનું કારણ એ છે કે આપણે આપણા સ્વરૂપને જાણતા જ નથી મારું અહીં આગળ કેમ આટલું કહેવાનું રહી ગયું નહીં આમ થઈ ગયું કારણ કે આપણે આપણા સ્વરૂપને જાણતા જ નથી આપણું સ્વરૂપ જો આપણે અક્ષર માનેલું હોય તો આપણને તરત વિચાર આવે કે મારું સ્વરૂપ તો અક્ષર છે મારું સ્વરૂપ તો અક્ષર છે અને આને કંઈક થોડા ઘણા શબ્દ કીધા કે તું ગધેડા જેવો નથી કઈ કર્યું પણ મારું સ્વરૂપ તો અક્ષર છે લો કેટલું સહેલું થઈ જાય માટે ભગવાનના ભક્તો રાત ને દિવસ ગુનાદિત વાતોમાં કીધું કથા કરે કીર્તન કરે ભજન કરે પણ બે બે ઘડી એવું ના કરે કે આ દેહ તે હું નહીં હું તો આત્મા છું

દેહનો ભાવ ત્યારે સુધી ભગવાન સ્વામિનારાયણની અનુભૂતિ ક્યારેય પણ નહીં થાય અને થઈ હશે એ ઝાકળ જેવી થઈને ઉડી જશે માટે વાલા ભક્તો આ દેહ તે હું નહીં એમ કરવા બહુ મહેનત કરીએ ભગવાનને મોટા સાધુએ કીધું એટલે થાય જ આપણને એમ થાય કે આ દેહ તે હું નહીં હું તો આત્મા છું હું તો અક્ષર છું છું મુક્ત ભગવાન સ્વામિનો સાચો દાસ છું ભગવાન સ્વામિયણનો સાચો દાસ છું આવું ભજન કરીએ આવું ભજન કરીએ તો કાંઈ આપણા આપણને કાંઈ નુકસાન તો નહીં થઈ જાય ને ક્યારેય કોઈને નુકસાન થયું નથી ક્યારેય નુકસાન થયું નથી જે એકાંતમાં બેસીને આવું ભજન કરતો હશે આવું વિચારતો હશે પોતાના આત્મા વિશે પરમાત્માને જોવા માટે પ્રયત્ન કરતા હશે પોતાના સ્વરૂપનું જેને સતત ભાન હશે એ ક્યારેય દુઃખી નહીં થાય દુઃખી નહીં થાય એને કોઈ ગાળ દીધી દુઃખી નહીં થાય કેવી રીતે થાય કોઈ વ્યક્તિ કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો છે અને સામે એને અભન ભરવાડ મળ્યો અને અભન ભરવાડ એવું કે આ તો મૂર્ખો છે સૂટ બૂટ પહેર્યા છે પણ આપણે તો હવારથી એ ગેટા બકરા લઈને કેટલું કામ કરીએ છીએ અને આ તો સૂટબૂટ પહેરીને મકાનમાં બેઠો જ રહે છે પણ એને ખબર હોય કે આ કોમ્પ્યુટરના બે બટન દબાવે દસ હજાર ડોલર ડોલર કાઢે અને તું હવારથી હા જુદી રખડે ને ત્યારે બાજારના રોટલા માંડ માંડ તારા પૂરા થાય તારીને એની બુદ્ધિમાં એટલો ફેર છે પણ એ જાણે કોણ હામેવાળો કોમ્પ્યુટર એન્જિનિયર જે થયેલો છે ઓલા ભરવાડામાં આર્ગ્યુમેન્ટ નહીં કરે પણ એને મનમાં હસું આવશે કે આ ભરવાડ શું સમજતો હશે એમ આપણી જ્યારે અક્ષરધામના મુક્તોની પંક્તિની સ્થિતિ આપણે કેળવીએ એવું આપણે માની લઈએ આપણે આપણી જાતને જો એવું મનાવતા હોય કે હું અક્ષરધામના એ મુક્તોની પંક્તિનો જ મુક્ત છું એ પંક્તિમાં ભળવા માટે જ મારું સર્જન છે જો આટલો વિચાર આવી જાય ને તો હજારો પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય દેહભાવ છે એ જ તમામ પ્રશ્નોનું મૂળ છે દેહભાવ છૂટ્યો એટલે બધું છૂટ્યું ના રાજબાઈ જેની કથા પૂજ્ય ગુરુજીએ ખૂબ સુંદર કરેલી છે એ રાજબાઈ કે જેને પોતાના પતિને સિંહન રૂપે જે દેખાયા એ રાજબાઈને પછી ત્યાંથી વેલુડું લઈને પાછા મોકલવામાં આવે છે ગઠપુર અને રાજબાઈ મહાતપસ્વી હતા હાથમાં કંકણ પહેરતા નહીં પૂર્વેના ભક્તોએ મહારાજને રાજી કરવા શું કર્યું છે દેહનો અભાવ કેવી રીતે કર્યો હાથમાં કંકણ પહેરતા નહીં માથે મૂંડો રાખતા આંખમાં અન્ન જમતા જોનાદર આમાંનું આપણે શું કરીએ છીએ હું તમે શું કરીએ છીએ આમાંનું આપણે કેદી મીઠા વિનાનું અન્ન ખાધું શું ખાધું આપણે શું આપણે એવા વ્રત કર્યા મીઠા વિનાનું અન્ન જમતા તે પણ દિવસમાં એક જ વાર જમતા અને ઘી ગોળ સાકર દહીં દૂધ ક્યારેય લેતા નહીં ક્યારેય ના લેતા બોલો આપણે તો ગળ્યા વિના ના ચાલે તીખા વિના ના ચાલે ખાટા વિના ના ચાલે આપણા સ્વભાવ કેવા તું છ કારણ કે આપણે દેહ ભાવને વિશે રાચવા વાળા દેહ ભાવને પ્રદાન કરીને જીવવા જીવાત્માઓ છીએ અને આ ભગવાનના ભક્તો હતા ને આત્મભાવમાં જીવતા હતા જ્યાં સુધી પોતાના સ્વરૂપને જે નથી જાણતો મહારાજ પ્રથમના ના વચનાવદમાં કહે છે એ તો એવો જે છે એ તો પશુ જેવો છે એ તો પશુ જેવો છે મહારાજના શબ્દો બેઠા હું વાંચું બહુ સરસ શબ્દો છે પ્રથમ પ્રકરણનું એકવીસમું વચનામૃત એમાં મહારાજના શબ્દો છે જો અને આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં કેમ જે ચોરાસી લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને અસત્ય જાણીને દેહ ઇન્દ્રિયો અંતકરણને તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી વાત એ જ આવી કે આવી રીતે દેહ ગેહાદિક સર્વને અસત્ય જાણીને બધામાંથી વૈરાગ્ય પામીને ભગવાનની ભક્તિ કરવી જાનબાઈ રાજબાઈ એવી રીતે ભજન કરતા જાડા ખાદીના વસ્ત્ર પહેરતા જીવન પર્યંત કોઈ ધાતુને હાથે કરીને અડ્યા નહીં એક પણ ધાતુને રાજબાઈ અડ્યા નથી પોતાનો કરીને એક પૈસો રાખ્યો ન હતો એક પૈસો પણ પોતાનો કરીને નહોતા રાખતા પાણી પીવાની તુંબડીને કઠારી રાખતા કાછલીમાં પણ પાણી પીતા કાછલી આવે ને નાળિયેરની એમાં પાણી પી લેતા આવા તો વૈરાગ્યવાળા કેવા દેહના અનાદર ભક્તો થયા એમાંથી કમસે કમ આપણે એટલું તો શીખીએ કે આ દેહને હાવ પોષણ આપવાવાળા તો ના થઈએ આ દેહને જેવું ગમે એવું બધું તો ના કરી નાખીએ કમસે કમ એટલા અનુસંધાને તો જીવીએ કે આ પોટલું ભલે ઉપાડું છું બળદ થઈને કયું પોટલું દેહરૂપી પોટલું દેહરૂપી ગાળું મારે ઉપાડવું પડે છે મારા આત્માને બળદ જેવો આને કરી દીધો છે એમ ભલે આપણને કદાચ એ ઉપાડતા રહીએ પણ ખબર તો હોવી જોઈએ કે આ પોટલું છે આખરે આ વજન ઉપાડવાનું એક પોટલું છે મારા માથે ભાર છે આનાથી હું સુખ્યો એવો જ નથી આ શરીરે કોને સુખી કર્યા આજ સુધીનો શરીરને પામીને શરીરના સુખ ભોગવીને કયો વ્યક્તિ આ પૃથ્વી પરથી તૃપ્ત થઈને ગયો છે અબજો ને અબજો વ્યક્તિઓ શરીરની અંદર લુબ્ધ થઈને આ પૃથ્વી પર રાખ થઈ ગયા છે વિષ્ટા થઈ ગયા છે કીડાઈ ખાઈ ગયા છે પાણીમાં

આત્મા પ્રત્યેનો ભાવ એટલો વધારી દઈએ કે ઓટોમેટિક છે ને ને એના જાય હું આત્મા છું છું અક્ષર આટલું ભજન તો કરીએ કમસે કમ દિવસમાં પાંચ સાત દસ પંદર વખત એકાબીજા સાથે વાત તો કરીએ કે આપણે તો આત્મા છીએ અક્ષર છીએ મારા દાસ છીએ આવી વાત તો કરીએ પણ આપણે સતત દેહભાવમાં હોઈએ ને એટલે ઘણીક વખત ભગવાનના ભક્તો પણ દેહ ભાવના કારણે એકાબીજાના છિદ્રો ખોડતા હોય દેહ ભાવના કારણે પોતાને પણ પણ પોતાને પોતાને બંધન થાય અને બીજાના બંધન પણ દેખાય પણ આત્મસત્તા રૂપે રહેવા લાગશું અક્ષર રૂપે વર્તવા લાગશું ગુરુજીને કેટલો મહિમા એક નાના નાના ભગતનો કેટલો મોટો મહિમા એ કોઈ ભક્તનું વર્ણન કરતા હોય ત્યારે કેટલા ભાવથી કરતા હોય એનું શું કારણ છે એ અક્ષર ભાવે વર્તવાવાળા છે એ આત્મા વર્તવાવાળા છે માટે આ રાજબાઈનું આખ્યાન રાજબાઈની વાત સાંભળવા જેવી છે કાષ્ટના વાસનમાં જમતા પૃથ્વી ઉપર કંઈ પાથર્યા વગર સૂતા કોઈ પુરુષનું મુખ કે શરીર જોવાઈ જાય તો ઉપવાસ કરતા પુરુષ વીસ હાથથી નજીક આવે તો ઉપવાસ કરતા શ્રીહરી સિવાય કોઈ પુરુષને સાથે બોલ્યા જ નથી ત્યાગના કીર્તનો ગાતા અને વાંચતા નિત્ય ત્યાગના કીર્તનો ગાતા અને વાંચતા જેટલા વ્રત ધર્મશાસ્ત્રમાં કયા છે તેટલા પોતાના દેહે કરીને કર્યા હતા જેટલા વ્રતો શાસ્ત્રમાં લખ્યા છે એમાંનું એક પણ વ્રત રાજબાઈએ બાકી મૂકેલું નહોતું શ્રીહરી રાજી થઈને થાળ આપે તો તે થાળમાંથી એક ભાત એક ભાતની પ્રસાદી જમતા મહારાજ પાસે આખો છપ્પન બોલો કારણ એ એને ત્યાગનું અંગ હતું ત્યાગનું અંગ હતું ભગવાનનો પ્રસાદ જોઈએ ભાત જમ્યા પ્રસાદીના થઈ ગયા મોળા પણ બાકી ફરસાણ હોય મિષ્ટાન હોય સારું સારું બીજું બધું બનાવેલું હોય બીજા ભક્તોને આપી દે ભોગવવા માંડે પ્રસાદ એ ભગવાનનો પ્રસાદ તો કેટલો પ્રસાદ જેટલો જ હોય પણ ભગવાનના પ્રસાદના બાને આ જો આપણે આપણી જીભડીઓને પોષણ આપવા માંડીએ તો એક દિવસ એવો આવે આપણી ઇન્દ્રિયો અંત નાખે ફાડી નાખે માટે વાલા ભક્તો તમામ આહારોને તમામ આહારોને બહુ નિયમમાં રાખવા બહુ કંટ્રોલમાં રાખવા વિચાર કરવો મારે જરૂર કેટલું છે જેટલું જરૂર હોય એટલું લઈએ જરૂરિયાત કરતાં વધારે આ શરીરને ક્યારેય ના આપીએ જેટલું આપીશું ને એટલું એ બગડશે જેટલું આપીશું એટલું બગડશે આ શરીર એવું છે કે એને તમે જેવું ટ્રેન કરો ને જેવું ટ્રેન કરો એવું થઈ જાય એને જો બહુ સુખ વચ્ચે રાખવા માંડો તો એટલું બધું સુખી થઈ જાય એટલું બધું સુખી થઈ જાય કે પછી એને તમે કાંઈક વર્તાવા માંગો કઠન રીતે એની પાસે કામ કામ લેવા ત્યારે કરે નહીં સંબંધીઓ સૌને ઘેર ચાલ્યા જાય છે પરંતુ ધર્મ તો આત્માની સાથે જાય છે માટે પરલોકના સહાય માટે ધર્મ સંપાદન કરવો લો રોજ વિચારું રોજ વિચારું કે મારું મારું જે સાચું સ્વરૂપ છે ને મારે જે સ્વરૂપને લઈને ભગવાનના ધામ સુધી પહોંચવાનું છે એના માટેનો મારો પ્રયત્ન કેટલો કેટલો મારો પ્રયત્ન આવો વિચાર સતત કરવો એક ખેડૂત હતો મોટા ઢેફાનું ઓશીકું કરીને ખેતરમાં ઘસ ઊંઘતો હતો એટલે રસ્તે ચાલતા એક રાજા અને એના મંત્રી બે નીકળ્યા એટલે ખેડૂતને ઢેફાની અંદર સૂતેલો જોયો મંત્રીએ રાજાને કહ્યું મંત્રી સાહેબ હું છપ્પર પલંગમાં શું છું રાજાએ કહ્યું છતાં આવી ઊંઘ મને ક્યારેય આવી નથી અને આ ખેડૂતને કઠોર ડેફા ઉપર ઊંઘ આવી ગઈ છે આનું શું કારણ હશે મંત્રી કે મહારાજ એને અભ્યાસ થઈ ગયો છે ને એને અભ્યાસ થઈ ગયો છે ગરીબ માણસ છે ડેફાનું ઓશીકું કરીને સૂવાનો એનો અભ્યાસ છે તમે રાજા છો છપ્પર પલંગમાં સુવું એ તમારો અભ્યાસ છે ત્યારે રાજા કહે રાજાએ કહ્યું કે ના પ્રભુ એનો દેહ એવો કર્યો છે કે ઢેફા ઉપર સુઈ શકે પછી રાજાને અભ્યાસનો મહિમા બતાવવા માટે પેલા મંત્રીએ શું કર્યું ખેડૂતને રાજધાની લઈ ગયા પેલો ઢેફા ઉપર હુતો તો ને ખેડૂતને અને સારા પલંગમાં છ માસ સુધી હુવાડ્યો છ મહિના સારા પલંગમાં હુવાડ્યો એ ખેડૂતને અને પછી એક દિવસ મંત્રીએ પલંગની અંદર ગાદલા ઉપર ખોબો ભરીને ખાલી થોડી રેતી પાથરી દીધી અને આ ખેડૂત જ્યારે ત્યાં સુવા માટે ઉપર ગયો ત્યારે એને રેતી વાગવા લાગી એ કે મને રેતી વાગે છે આવો પલંગ મને કેમ દીધો એક દિવસ ડેફામાં સૂવાવાળો વાળો એને મુઠ્ઠી રેતી આજે વાગવા લાગી કારણ કે છ મહિનાથી છપ્પર પલંગ પર સૂવે છે આ શરીરનો અભાવ કરવા માટે શરીરને તોડી નાખવાની જરૂર નથી શરીરને જેમ તેમ જે તે રીતે વર્તાવી નાખવાની જરૂર નથી પણ કમસે કમ કમસે કમ એટલા બધા દેહના પ્રસાધનના સાધનો દેહની ઉપર અત્તરને સેન્ટના ફુવારા બહુ છાંટવા બહુ પ્રકારના પાવડરો બહુ પ્રકારની ક્રીમો લગાવી અને બહુ પ્રકારથી તમે આશ્રમમાં છો જેટલું જરૂરી છે યોગ્ય છે કરો એની ના નથી એનો નિષેધ પણ નથી તમે ગ્રહસ્થાશ્રમમાં છો તમારે તમારું શરીરને એટલું જ સાચવવું જોઈએ આપણે બધાએ કે જેનાથી ભગવાન ભજાય ભગવાન ભજાય એના માટે આ શરીર છે થાળી છે આમાં બેસીને ભગવાન ભજવા રૂપી લાડવા જમવાના છે થાળીને સજાવવામાં પડી જઈએ તો લાડવા જમવાના રહી જાય આપણે તો ભગવાનના ભક્તો હું જાણું છું આપણા લોયાધામ પરિવારના ભક્તો એ બાબતની અંદર ઘણા બધા આગળ છે કેતા આત્મભાવની અંદર વિશેષ આગળ છે છતાંય પણ ક્યારેય દેહ પ્રધાન ન થાય ક્યારેય દેહ પોતાનું સ્વરૂપ ન મનાઈ જાય ઓહો નવ દ્વારમાંથી જે શરીરમાંથી ગંધ ઉઠે છે એ આપણું સ્વરૂપ કેવી રીતે હોય આપણું સ્વરૂપ તો અનંત કોટી સૂર્યના પ્રકાશ જેવું પ્રકાશમય છે આપણું સ્વરૂપ તો અનંત કોટી મુક્તોને ધારવા વાળું છે આપણું સ્વરૂપ તો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને અખંડ ધારી રાખવા વાળું છે આપણું સ્વરૂપ તો અવિનાશી છે આપણું સ્વરૂપ તો અખંડ છે અનંત છે એવું આપણું સ્વરૂપ છે આ તો નાશવંત શરીર ગંધારું શરીર એ આપણું કેવી રીતે હોય રાજબાઈ એક વાર શ્રીયરીએ ગુજરાતમાં વિચરણ કરતા હતા ત્યારે ભેટમાં આવેલો એક ચોફાળ અને રૂપાનો પ્યાલો રાજબાને મોકલી આપ્યા ત્યારે રાજબાએ લીધા તો ખરા પણ પછી મોટી બાને આપી દીધા આવો તો એમનો ત્યાગ હતો ઠાકોરજીના થાળ માટે કઈ સીધું જોઈતું હોય દળવું હોય સરસામાન તૈયાર કરવો હોય તો પોતાના હાથે જ બધું કરતા પોતાના હાથે કરતા શરીરમાં અસ્થિ અને નાળીઓ ઉઘાડી દેખાતી એના શરીરના એક એક હાડકા અને એક એક નાળીઓ ઉઘાડી દેખાતી રાજભાઈને આવા હતા શ્રીઅરીએ દાદા ખાચરના પાંચમાં બેન તરીકે એમને ત્યાં ગણાવ્યા હતા અને એમની વૈરાગ્યની પ્રશંસા અંતેના કીધું છે ત્યાગનું અંગ ત્યાગનું અંગ હતું જે રાજબાઈની કથા આપણે જાણીએ છીએ કે જ્યારે ધામમાં જવાના થયા ત્રણ દિવસ પહેલા મહારાજે કીધું તૈયાર થાવ તમારું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે રાજબા કહે છે મહારાજ 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 કે છે આવતીકાલે તમને લઈ જઈશું રાજબા કે છે મહારાજ હમણાં નહીં દાદા ખાચર બારગામ ગયા છે બે ચાર દિવસે આવશે ત્યાર પછી તમે મને લઈ જજો કારણ કે દાદા ખાચરે મને બેન તરીકે રાખી છે એટલે મારો અગ્નિ સંસ્કાર છે એ દાદા ખાચર મારા ભાઈ કરશે દાદા ખાચર આવ્યા પછી એને કીધું છે કે મારા દેહનો અગ્નિ સંસ્કાર ભાઈ તમે કરજો પણ હું એ કહેવા માગું છું કે એક પણ ભગત લાડુબા બા જીવુબા નંદ સંતો કે પછી જે જે મોટા મોટા ભક્તો થયા એ તમામ ભક્તોએ પોતાના દેહનો થયાદર રાખ્યો છે દેહનો રાખ્યો છે વાળા ભક્તો આજે આ મુક્તાનંદ સ્વામીનું જે વરદાન છે આપણે સ્વામીએ જે મહારાજની પાસે વરદાન માગ્યું છે ની દેહકો રહે અભાવા આપણને આપણા શરીરનો અભાવ ન થાય તો કમસે કમ એટલું તો ચોક્કસ આપણે શીખીએ કે આપણને આપણા આત્મા પ્રત્યેનો સદ્ભાવ થાય આપણને આપણા આત્માને વિશે અક્ષર ભાવ થાય આપણને મુક્તોની પંક્તિનો ભાવ આપણા આત્માને વિશે થાય અને આ દેહનો આપણને અભાવ ન થઈ શકે તો કમસે કમ એટલો વિચાર ચોક્કસ આપણને રહે કે આ દેહ દ્વારા જેટલું કામ લેવાનું છે એટલું એને આપવાનું જેમ પેલા અંગ્રેજો કેદીને જેલમાં રાખે અને એના દ્વારા જેટલું કામ લે છે એમાં શરીરને કેદમાં રાખી વિવેકરૂપી અને વિચારરૂપી કેદમાં રાખી જરૂર પૂરતું પોષણ આપી એના દ્વારા ભગવાન ભજવારૂપી સંતો ભક્તોની સેવા કરવા રૂપી ભજન કરવા રૂપી તપ કરવા રૂપી ભગવાનને રાજી કરવા રૂપી કામ લેવું આવું કામ કરવાની બુદ્ધિ આપણને મહારાજ અને ગુરુજી જેવા મોટા પુરુષ આપે જેનાથી આપણને આ દેહમાંથી પ્રીતિ તૂટે આ લોકમાંથી પ્રીતિ તૂટે પરલોકમાં પ્રીતિ થાય આ દેહમાંથી પ્રીતિ તૂટે અને ચૈતન્યમય દેહને દેહ પ્રીતિ થાય આ લોકના વિષયોમાંથી પ્રીતિ તૂટી અને ભગવાનની મૂર્તિને વિશે પ્રીતિ થાય એવી મહારાજને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીને વેરમો છું સાથે વાલા ભક્તો અહીંયા આગળ ન્યૂજર્સીમાં અઠ્યાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ આપણો મંગલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવે છે તમે બધાએ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દીધું હશે હજુ પણ જેને હોય એ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દેજો બધાય ખાસ ખાસ ઉત્સવમાં આવજો હમણાં લોયાધામ મેકન એપ્રિલની ત્રણ ચાર પાંચ અને છ એટલે કે ચાર પાંચ ને છ ત્રણ દિવસ ત્યાં આગળ કથા વાર્તાનું આયોજન છે પરમભક્ત શ્રી અનિકેત ભગતની કેયુર ભગતે કથા વાર્તા પારાયણના મુખ્ય યજમાન છે એમની પિતાશ્રીની સ્મૃતિની અંદર કથા થવાની છે અને ત્યાં આગળ આજુબાજુના ભક્તો પણ તમે બધા જે કથા સાંભળતા હો મેકનથી જેટલા ભક્તો નજીક હોય બધાય ભક્તો ત્યાં આગળ શનિવારે શાકોત્સવ છે સંતો જાતે શાક બનાવીને સંતો ભેગા ઠાકોરજી શાક બનાવીને તમને બધાને જમાડશે એટલે શાકોત્સવ શનિવારે છે અને રવિવારે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી લોયાધામ મેકનની અંદર ઉજવાશે તો આજુબાજુમાં રહેલા તમામ ભક્તો ત્યાં પધારજો મેકનના ભક્તો ખૂબ સુંદર ત્યાં તૈયારી કરજો મહારાજને રાજી કરવા માટે સંતોની વાટ જોવો છો એટલે વહેલા વેલા આમના ઠાકોરજી સંતો ત્યાં પધારશે બોલો હરિકૃષ્ણ મહારાજની જે શ્રી ધરમ સર્વદેવેશ ભક્તિ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જે